ચાલો બાલ દોસ્તો અંગ્રેજીમાં આગળ અભ્યાસમાં યુનિટ સત્તાવનમાં સત્તાવનમાં યુનિટમાં અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો તો અહીં તો ભાઈ બધી જ જગ્યાએ ત્રણેય ખાનામાં અંગ્રેજી ઉચ્ચાર પણ આપ્યા છે અને સ્પેલિંગ પણ લખેલા છે તો તમને સ્પેલિંગ જો આવડે તો તમારે બોલવાના છે પહેલો જ અંગ્રેજી ઉચ્ચાર આપ્યો છે કિંગ તો કિંગનો સ્પેલિંગ શું થાય કે આ જી તમને એનો અર્થ આવડે છે આપણે આગલા તાસમાં ભણી ગયા તો કિંગનો અર્થ શું થાય રાજા ચલો પછી આપણે જોઈએ બીજો અંગ્રેજી ઉચ્ચાર લેમ્પ લેમ્પનો સ્પેલિંગ શું થાય બોલો જોય એલ એમ પી લેમ્પનો અર્થ થાય દીવો યાદ રાખજો બાલ દોસ્તો આપણે અગાઉ તો શીખી ગયા અહીંયા અર્થ જ પૂછ્યો પણ વચ્ચે વચ્ચે હું તમને કહેતો જાઉં ને તો તમને યાદ રહી જાય પછી આપ્યું છે લિપ લીપનો સ્પેલિંગ થાય એલ ઇ એફ એનો અર્થ આવડે છે લીફ એટલે પાંદડું થાય ચાલો પછી આપ્યો છે શબ્દ નેસ્ટ નેસ્ટનો સ્પેલિંગ એન ઇ એસ ટી નેસ્ટનો અર્થ શું થાય માળો ચાલો હવે આપણે વચ્ચેનું ખાનું જોઈએ દોસ્તો હું અંગ્રેજી ઉચ્ચાર બોલું ને તો તમારે સામેના સ્પેલિંગ બોલવાના એટલે તમને આવડે છે કે નહીં એ તમારા વાલીને ખ્યાલ પડે ચાલો પહેલો અંગ્રેજી ઉચ્ચાર આપ્યો છે ડીશ એનો અંગ્રેજી સ્પેલિંગ થાય ડીઆઈ એસ એચ પછી આપ્યો છે લોક લોકનો સ્પેલિંગ એલ ઓ સી કે મેં હમણાં જ તમને આગલા તાસમાં કીધું હતું ને લોકનો અર્થ શું થાય ખબર છે ડીશ એટલે થાળી થાય એમ લોક એટલે એનો અર્થ થાય તાળું ચાલો પછી આપણે નીચેનો શબ્દ જોઈએ પ્યુન એનો સ્પેલિંગ થાય પી ઈ એન બધા બાલ એ સાથે સાથે બોલવો તમને પણ મોઢે થઈ જાય બધા બોલો પી ઈ એન પ્યુનનો અર્થ શું થાય પટ્ટાવાળો ચાલો પછી આપો છે સેફ સેફનું સ્પેલિંગ થાય એસ એ એફ ઇ નો અર્થ આવડે છે તમને નો અર્થ થાય તિજોરી પછી ત્રીજા ખાનામાં જુઓ બોલ બી એ ડબલ એલ બોલનો અર્થ શું થાય તો કે દડો પછી એપો છે સ્ટાર સ્ટારનો સ્પેલિંગ છે એસટી એ આર સ્ટારનો અર્થ શું થાય તો કે તારો રિંગ રીંગનો સ્પેલિંગ છે આર આય એનજી રીંગનો અર્થ થાય વીટી અહીંયા અર્થ ભલે નથી આપ્યા પણ આગલા તાસમાં આપણે ભણી ગયા તો તમને આવડે છે કે કેમ યાદ પણ રાખવાનું છેલ્લો શબ્દ જોઈએ બાઉલ બી ઓ ડબલ્યુ એલ બાઉલનો અર્થ શું થાય તો કે વાળકો બાલ દોસ્તો યુનિટ અઠાવનમું અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ પૂર્ણ કરો તો પહેલાં શિપ લખેલું છે એસ એ ઈ પી સીપ પછી બીજું જોઈએ આપણે જીપ જે ડબલ ઈ પી તો કયો અંગ્રેજી મૂળાક્ષર નથી એ બીસીડીમાં તો કે પી પછી આપણે જોઈએ હેન્ડ એચ એ એનડી તો ખાલી જગ્યામાં એચ આવે પછી બોટ બોટનો સ્પેલિંગ બી ખાલી જગ્યામાં શું આવશે ઓ બી ઓ એટી બાજુના ખાનામાં જોઈએ આપણે નોઝ તો નોઝનો સ્પેલિંગ થાય એન ઓ ખાલી જગ્યા અને ઈ તો કયો અંગ્રેજી શબ્દ આવશે એમાં અક્ષર એસ એન ઓ એસ ઇ તમારે ખાસ ધ્યાન રાખવાનું બાલ દોસ્તો એ બીસીડીનો કયો મૂળાક્ષર એમાં ખાલી જગ્યામાં આવશે નેક એન ઇ સી કે નેક પછી એ છે કોન સી ઓ એન અને આવશે ઈ પછી જોઈએ આપણે બેલ ખાલી જગ્યામાં શું આવશે તો કે બી બી ઈ ડબલ એલ હવે ત્રીજા ખાનામાં જોઈએ ડીશ લખેલું છે ખાલી જગ્યામાં એબીસીડીનો કયો મૂળાક્ષર આવશે તો કે ડી ડી આઈ એસ એચ પછી જોઈએ આપણે કિંગ કિંગનો સ્પેલિંગ જોઈએ આપણે કે આઈ એનજી પછી આપણે જોઈએ લેમ્પ લેમ્પનું સ્પેલિંગ થાય એલ એ એમ પી પછી આપણે જોઈએ નેસ્ટ એન ઇ એસ ટી પછી ચોથામાં જોઈએ સોપ એનો કયો અંગ્રેજી મૂળાક્ષર આવશે એ બીસીડીનો એચ નથી એમાં એસ એચ ઓ પી આવે એમાં એસ એચ ઓપી પછી આપણે જોઈએ બોલ બી એ ડબલ એલ પછી જોઈએ આપણે સ્ટાર એસ ટી એ આર પછી છેલ્લો આપણે જોઈએ રિંગ રીંગનો સ્પેલિંગ થાય આર આઈ એનજી હવે બાલ દોસ્તો અહીં યુનિટ ઓગણસાઠમાં સ્પેલિંગ યોગ્ય ઉચ્ચાર સાથે લીટી દોરીને જોડવાનું છે જો તમે જોડેલું ન હોય તો જોડતા જજો અને જોડેલું હોય તો તમારે સામે જવાબ સાથે જોતા જવાનું અને બોલવાનું પહેલો આપ્યો છે સ્પેલિંગ એચ એટલે ફિશ સાથે જોડવાનું બીજો આપ્યો છે હેડનો સ્પેલિંગ એચ ઇ એ ડી હેડ સાથે જોડી દેવાનું પછી આપ્યો છે લોકનો સ્પેલિંગ એલ ઓ સિકકે લોક પછી આપ્યો છે કાટનો સ્પેલિંગ સી એ આર ટી કાર્ટ હવે વચ્ચેના ખાનામાં જોઈએ તમારે પણ શીખવાનું છે અહીં સ્પેલિંગમાં યોગ્ય ઉચ્ચાર સાથે લીટી દોરીને જોડવાનું છે ન જોડ્યું હોય તો બાલદોસ્તો જોડતા જજો અને જો જોડ્યું હોય તો જવાબ બોલતા જવાનો કોની સાથે જોડશો તમે पहले लोग पहली गए काइट साथे चलो बीजो स्पेलिंग गए पहुँचे कौनी साथे जोड़ चो हेयर साथे त्रि जोए पहुँचे डी डबल ओ आर तो कौनी साथे जोड़ डोर डॉर साथे चौथा एपोचे स्पेलिंग बी डबल ओ के कौनी साथे जोड़ सो? कया उच्चार साथे બુક સાથે હવે બાજુમાં જોઈએ આપણે એલ ઇ એફ શેની સાથે જોડશું કયા ઉચ્ચાર સાથે લિપ સાથે પછી જોઈએ પીઈ ઓ એન એનો ઉચ્ચાર કોની સાથે જોડશું આપણે પ્યુન સાથે ડબલ્યુ ઇ ડબલ એલ કોની સાથે જોડશું વેલ સાથે બી ઓ ડબલ્યુ એલ એને કોની સાથે જોડશું બાઉલ સાથે બાલ દોસ્તો હવે આપણે પ્રથમ સત્રનું આ છેલ્લું યુનિટ છે બરાબર તો આપણે કેટલાક ચિત્રો આપ્યા છે અને સામે સ્પેલિંગ આપ્યા છે તો એની સાથે આપણે જોડીશું પેલિંગ યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો તો પહેલું પેલિંગ આપ્યો છે બીઆઈ કે ઈ બાઇકનો અર્થ શું થાય સ્કૂટર મોટર સાયકલ કહીને આપણે તો એની સાથે જોડી દેવાનું બીજું આપ્યો છે ઓવી એલ ઓવલ એટલે ગોળ થાય ને લંબ ગોળ કહીને આપણે લંબ ગોળ સાથે જોડી દેવાનું પછી આપ્યો છે જી આઈ આર એલ ગર્લનો અર્થ શું થાય છોકરી પછી આપ્યો છે સેફ એસ એફ ઇ સેફનો અર્થ શું થાય તિજોરી પછી આપો છે જીપ જીપને જીપ સાથે જોડી દો આમ તો તમે જોડી જ દીધા હશે માત્ર શીખવાનું છે બેલ બેલ એટલે ઘંટ થાય ઘંટ સાથે જોડી દો પછી આપો છે એલ ઓ કે લોક લોકનો અર્થ થાય તાળું છેલ્લો આપ્યો છે એસ ટી એ આર સ્ટાર એટલે તારો થાય તો બાલદોસ્તો પ્રથમ સત્રનો કોર્સ અહીં પૂર્ણ થાય છે આવજો